સૌથી પહેલાં તો ડૉક્ટર વિપુલજી આપનાથી શરૂઆત કરવી છે ઘણા બધા કિસ્સાઓ આપણા ત્યાં ડાયાબિટીસના છે મેં જ્યારે એક લેખ વાંચ્યો ત્યારે આંતરરાષ્ટ્રીય લેવલથી આપણે જોઈએ છે તો ભારતમાં ડાયાબિટીસના રોગોની સંખ્યા વધારે છે અને હવે તો મોટાભાગની ચર્ચા ડાયાબિટીસને લગતી જ થાય છે તો શું કારણ છે કે ડાયાબિટીસની ચર્ચા અત્યારે ખૂબ થઈ રહી છે નમસ્કાર દર્શક મિત્રો પંકજભાઈ આપે આ ખૂબ અગત્યનો અને બહુ સરસ સવાલ પૂછ્યો છે કે ચારે બાજુ ડાયાબિટીસની ચર્ચા થઈ રહી છે અત્યારે એક પેન્ડેમિક શબ્દ બહુ ફેમસ થયો છે જે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી લોકો ચર્ચા કરે છે પણ આ પેન્ડેમિક શબ્દ એ મુખ્યત્વે ડાયાબિટીસ માટે વપરાય છે કે ડાયાબિટીસનો પેન્ડેમિક તો કોરોના પહેલાં પણ હતો કોરોના વખતે પણ છે અને કોરોના કદાચ જતો રહેશે પછી આ ડાયાબિટીસ તો રહેશે જ આપણા દેશની વાત કરીએ ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયા ચાઈનાથી એક સ્ટેપ ખાલી પાછળ છે બાકી અત્યારે ઇન્ડિયામાં સાત કરોડ ડાયાબિટીસના પેશન્ટો છે અને એટલા જ પેશન્ટો જે ડાયાબિટીક થવાની તૈયારીમાં છે કે જેને અમે પ્રી ડાયાબિટીક કહીએ છીએ એવા દર્દીઓ છે આ દર્દીઓની સંખ્યા કૂદકેને ફૂચકે વધી રહી છે અને ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના મંતવ્ય પ્રમાણે બે હજાર પિસ્તાળીસમાં આ સંખ્યા વધીને ચૌદ કરોડ થઈ જવાની છે તો આપણી જે ઇન્ડિયાની અત્યારે યંગ પોપ્યુલેશન છે કે જે હા ડાયાબિટીસ માટે હાઈ રિસ્ક પોપ્યુલેશન છે જો અત્યારથી આપણે ડાયાબિટીસને નાથવા માટે કોઈ મક્કમ પ્લાન નહીં બનાવીએ તો બે હજાર પિસ્તાળીસમાં આપણી જે ઇકોનોમી ચલાવનારી જનરેશન જે હશે જે આપણી આર્થિક રીતે સક્ષમ જનરેશન હશે એ બધી ડાયાબિટીસ અથવા તો એના કોમ્પ્લિકેશનથી પીડાતી હશે અત્યારે ઇન્ડિયામાં દર અગિયારમાંથી એક વ્યક્તિને ટાઇપ ટુ ડાયાબિટીસ છે તો આ જ સમય છે જ્યારે આપણે જાગીએ ડાયાબિટીસને સમજીએ એને કંટ્રોલમાં લાવીએ અને બની શકે તો એને પ્રિવેન્ટ અને રિવર્સ કરવાનો પ્રયત્ન કરીએ આ